શું નામ તમારું? મારું નામ સપ્તાર માજોટી છે. કચ્છ જિલ્લા દલિત સેનાનો અધ્યક્ષ છું અને વંચિત સમુદાયના જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય છે ત્યારે અમે દલિત સેના વતી એમની મદદ માટે આવ્યા છીએ. આજે કાનમેર જે રામપર તાલુકાનું ગામ છે એની રણકાંધીએ બેઠેલા અમારા મિત્રો કે જે 14 દિવસ સુધી એક અભયારણ્યને બચાવવા માટે, નાના અઘરિયાઓને બચાવવા માટે અને જેને કહેવાય કે આપણી સંસ્કૃતિ છે એવી નીલ ગાયોને એને બચાવવા માટે 14 દિવસ સુધી પોતાની જે જવાબદારી, જેની સામાજિક જવાબદારી કહેવાય એવી જવાબદારી સમજી અને અહીંયા બેઠા હોય અને આ બેફામ બનેલા સાંઢની જેમ ફરતા વન કર્મચારીઓ હોય, વહીવટના અધિકારીઓ હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, આ જે લોકોએ એક ખુલ્લેઆમ વ્હાઇટ, જેને કહેવાય કે વ્હાઇટ કોલરનો એક ધંધો કરીને બેઠા છે, એ લોકોની આ એક તાનાશાહી છે. હું એમ લોકોને ચોક્કસ વિશ્વાસ અપાવું છું કે તમારી જ્યાં પણ લડાઈ હશે દલિત સેના આપની સાથે હશે. અને વહીવટના આ વન વિભાગના અધિકારીઓને કહું છું કે જો તમારા આ હપ્તાઓ અને તમારી થોડીક પણ નૈતિકતા બચી હોય તો આ 14 દિવસથી બેઠેલા એ લોકો પાસે આવો અને જે સામાજિક લડાઈ માટે જે લડત લડી રહ્યા છે એમની એ લડતને સફળ બનાવી, એમની ન્યાયની લડત છે એમને પૂરેપૂરો સપોર્ટ આપો. નહીં કે તમારા જે પોતાનો અંગત સ્વાર્થ માટે જે મહિને મહિને કે કરોડો રૂપિયાના હપ્તા લઈ અને તમે મોટા માથાઓને છાવરી રહ્યા છો એ વધારે દિવસ નહીં ચાલવા દઈએ. જરૂરત પડશે તો નામદાર કોર્ટમાં પણ અમે જશું અને જે પણ અધિકારીઓ બે નકાબ એ લોકોને કરીને રહેશું. અત્યારે કરોડો રૂપિયાના હપ્તાઓ જે છે એ ઉદી ઉઘરાવી અને જે બે ઉલ્લું બનાવવામાં આવી રહ્યો છે એનાથી બહેતર છે કે અમે લોકશાહી ડબે આ લોકો જે 14 દિવસથી ગાંધી ચિંત્યા માર્ગે બેઠા છે પણ જો જરૂરત પડે તો ન્યાયાલયમાં અમે જશું અને આ અધિકારીઓ કે જેઓ એક નાના માણસો જે અઘરિયાઓ છે અને એમને નાના નાના જે પ્લોટો આપવામાં આવ્યા હતા એમના ઉપર જ્યારે સખ્તાઈ કરવામાં આવે છે અને મોટા માથાઓ જ્યારે મન ફાવે ત્યારે એમના અઘરો બનાવી અને જે ત્યાંના ઘુડખર પ્રાણીઓ છે એને ભગાવે છે, જેના લીધે હાલમાં જ એક ભાઈએ કીધો કે એક ઘુડખર જે જીવ છે એ પણ મૃત્યુ પામ્યો છે. તો આ જંગલ ખાતાની જવાબદારી છે. અભયારણ્ય અને સેન્ચુરી હોવા છતાં કઈ રીતે અહીંયા આ લોકોને પરમિશન આપવામાં આવી છે એ પણ એક મોટો પ્રશ્ન છે. જો આ લોકોની લડત જે છે એમને ન્યાય નહીં મળે તો અમે એમની સાથે રહેશું અને આ અધિકારીઓને એમની ઓકાત બતાવી દેશું.